એ સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર એક નીચે દર્શાવેલ બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો આગળ આપણે ચેકી દેલું છે કે જ્યારે પણ બહુપદીના શૂન્ય શોધવાના હોય ત્યારે આપણે તે બહુપદી બરાબર શું લેશું ઝીરો તો અહીંયા આપણે ધારો કે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ એટ બરાબર ઝીરો લઈએ હવે હંમેશા અહીં આપણે શું કરવાનું છે મધ્યમ પદના ભાગલા પાડીને અવયવ શોધવાના છે અને તેના માટે આપણે શું કરીશું કે સૌપ્રથમ ગુણાકાર આપણે શોધીશું તો એ ગુણાકાર માટે આપણે શું કરીશું પ્રથમ અને અંતિમ પદ એ બંનેના સહગુણકો એટલે કે પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદ જે છે એનો જે અચળપદ જે છે એનો ગુણાકાર કરીશું તો અહીંયા પ્લસ માઇનસ કેટલા થશે માઇનસ આઠ એકુ આઠ એનો મતલબ કે અહીંયા આપણને ગુણાકાર કેવો મળે છે માઇનસ આઠ તો ગુણાકાર માઇનસ હોવાથી આપણે આઠના એવા બે અવયવ શોધવાના કે જેની બાદ બાકી શું થાય મધ્યમ પદ તો આઠના બે અવયવ શોધો તો કયા થશે ચાર દુ આઠ અને આ બંનેની બાદ બાકી શું થશે માઇનસ બે તો હવે અહીંયા બાદ બાકી મિત્રો ક્યારે થશે કે જ્યારે બંને સંખ્યાની નિશાની કેવી હોય વિરુદ્ધ તો હવે અહીંયા જોઈએ તો મધ્યમ પદ જે છે એ આપણે કેવું છે માઇનસ તો બાદ બાકીમાં હંમેશા વિરુદ્ધ નિશાનીમાં શું કરવાનું કે મધ્યમ પદની જે નિશાની છે તે મોટા અવયોને અને વિરુદ્ધ નિશાની નાના અવયોને તો અહીંયા મધ્યમ પદની નિશાની કઈ છે માઇનસ એટલે મોટો જે અવયવ છે ચાર એને માઇનસની નિશાની આપશો અને નાના અવયવોને પ્લસની તો હવે અહીંયા માઇનસ બે એક્સની જગ્યા પર આપણે શું લખી શકીએ માઇનસ ચાર એક્સ વધતા બે એક્સ તો માટે અહીંયા કહી શકીએ કે એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ બે એક્સ માઇનસ આઠ બરાબર ઝીરો રાઈટ ઓકે હવે અહીંયા પ્રથમ બે પદમાંથી આ બંને પદમાંથી શું સામાન્ય આવશે એક્સ તો બાકીનો અવયવ જે છે કયો વધશે એક્સ માઇનસ ચાર બાકીના બે પદમાંથી શું સામાન્ય આવશે બે એટલે કયો અવયવ વધશે એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો તો આ બંને જે પદ જે છે બંને પદમાંથી સામાન્ય અવયવ તરીકે શું આવશે એક્સ માઇનસ ચાર એટલે કે આ પદમાંથી પણ એક્સ માઇનસ ચાર અને આ પદમાંથી પણ એક્સ માઇનસ ચાર સામાન્ય આવશે તો અહીંયા શું વધશે મિત્રો એક્સ અને અહીંયા પ્લસ બે બરાબર ઝીરો અહીંયા બે અવયવોનો ગુણાકાર ઝીરો હોવાથી આપણે કહી શકીએ કે એક અવયવ જે છે એક્સ માઇનસ ચાર બરાબર પણ ઝીરો થશે અથવા તો કહી શકીએ કે એક્સ વધતા બે એટલે બીજો અવયવ બરાબર પણ શું થશે ઝીરો તો માઇનસ ચાર જે છે એને સામેની બાજુ લેશું તો શું મળશે એવી રીતે પ્લસ ને સામેની બાજુ લેશો તો શું મળશે માઇનસ બે તો આપેલી બહુપદીના બે શૂન્ય કયા થશે મિત્રો ચાર અને માઇનસ બે હવે અહીંયા આપણે સ ગુણકો અને શૂન્ય વચ્ચેના સંબંધ ચકાસવા માટે એક શૂન્યને આપણે આલ્ફા તરીકે લઈએ અને બીજા શૂન્યને બીટા તરીકે તો અહીં આલ્ફા બરાબર ચાર અને બીટા બરાબર માઇનસ બે લેતા ઓકે તો હવે સહગુણકોનો સંબંધ ચકાસીએ તો પહેલો સંબંધ જે છે એ કયો છે બંને શૂન્યોનો સરવાળો તે કયો થશે આલ્ફા વત્તા બીટા બરાબર શું આવશે માઇનસ બી બાય એ હવે જો અહીંયા તમે સહગુણકોને સરખાવશો ને તો એની જગ્યા પર આપણે શું લખી શકીએ કે માઇનસ બી જે છે એટલે શું થશે માઇનસ બી એટલે એક્સનો સહગુણક એટલે માઇનસ એક્સનો સહગુણક છેદમાં શું આવશે એક્સના વર્ગનો સહગુણક એટલે કે એ એક્સના વર્ગનો સહગુણક હવે બંને તરફ આપણે કિંમત મૂકીએ તો આલ્ફાની કિંમત કઈ છે ચાર બીટાની કિંમત કઈ છે માઇનસ બે એવી રીતે એક્સનો સહગુણક જે છે કયો છે મિત્રો માઇનસ બે અને એક્સના વર્ગનો સહગુણક જે છે કયો છે એક તો અહીંયા પ્લસ માઇનસ શું થશે માઇનસ એટલે ચાર માઇનસ બે બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે બેના છેદમાં એક ચારમાંથી બે જશે તો બે અને બેના છેદમાં એક બરાબર બે તો જે સાબિત થાય છે ઓકે હવે તેવી જ રીતે આપણે લઈએ બીજું કે જેમાં શું આવશે શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા અને આલ્ફા ગુણ્યા બીટા એટલે શું હોય છે સી બાય એ સી શું દર્શાવશે અચળપદ અને એ શું દર્શાવશે એક્સના વર્ગનો સહગુણક તો અહીંયા જોઈએ તો આલ્ફા જે છે એ શું છે ચાર બીટા શું છે માઇનસ બે અચળપદ અહીંયા કયું આપેલું છે મિત્રો માઇનસ આઠ અને એક્સના વર્ગનો સગુણ કયો છે એક તો પ્લસ માઇનસ માઇનસ ચાર દુ આઠ બરાબર માઇનસ આઠના છેદમાં એકલો શું આવશે માઇનસ આઠ તો અહીંયા આપણે બંને સંબંધો માટે કહી શકીએ કે બંને સંબંધોમાં જુઓ ડાબી બાજુ બરાબર જમણી બાજુ ડાબી બાજુ બરાબર જમણી બાજુ માટે અહીંયા જે સંબંધ જે છે તે સાબિત થાય છે ઓકે હવે લઈએ બીજો દાખલો તો બીજો દાખલો જે છે એમાં શું છે ફોર એસ સ્ક્વેર માઇનસ ફોર એસ પ્લસ વન એટલે કે અહીં આપણને જે ચલ જે છે એ કયો આપેલો છે એસ તો અહીં આપણે લઈએ ધારો કે આપેલી બહુપતિ બરાબર આપણે શું લઈએ છીએ ઝીરો તો ફોર એસ સ્ક્વેર માઇનસ ફોર એસ પ્લસ વન ઇઝ ઓકે હવે અહીંયા આપણે લઈએ ગુણાકાર અને ગુણાકાર કોનો ક્રો થશે પ્રથમ પદ જે છે એનો સગુણક અને અંતિમ પદ તો અહીંયા જોઈએ તો ગુણાકાર જે છે એ કયો થશે પ્લસ 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 ચાર એક ચાર હવે અહીંયા નિશાની કઈ આવેલી છે ગુણાકારમાં પ્લસ એનો મતલબ કે ચારના આપણે બે અવયવ એવા શોધવાના કે જેનો સરવાળો શું થાય મધ્યમ પદ તો ચારના બે અવયવમાં આપણે લઈ શકીએ બે દુ ચાર અને બંનેનો જે સરવાળો જે છે એ પણ કેટલો થશે ચાર હવે સરવાળો ક્યારે થશે જ્યારે નિશાની સરખી હોય તો અહીંયા આપણે જે મધ્યમ પદની નિશાની જે છે એ બંનેને અવયવોને આપીશું તો અહીંયા કંઈ છે માઇનસ તો અહીંયા બંને કંઈ આવશે માઇનસ તો હવે એક વસ્તુ ધ્યાન રાખવાનું મિત્રો કે જ્યારે અહીંયા આપણને બંને અવયવ સરખા મળે કારણ કે અહીંયા જો બંને અવયવ કયા છે માઇનસ બે માઇનસ બે તો આ બંને અવયવ જ્યારે સરખા મળે તો એનો મતલબ આપણને જે આપેલી બહુપદી જે છે હંમેશા કયા હશે દ્વીઘાત બહુપદી બરાબર અને સાથે એ સંપૂર્ણ કયા હશે વર્ગ એટલે કે સંપૂર્ણ વર્ગ પદી હશે તો અહીંયા જોઈએ તો ફોર એસ સ્ક્વેર જે છે એ વર્ગ થશે ટુ એસ અંતિમ પદ જે છે એ કયું છે એક મધ્યમ પદ કયું છે માઇનસ તો અહીંયા વચ્ચે નિશાની કહે આવશે માઇનસ આખાનો વર્ગ બરાબર ઝીરો એટલે કે હંમેશા એ પૂર્ણ વર્ગ પદાવલી હશે કારણ કે હવે અહીંયા જુઓ તો તમે સાદુ રૂપ આપો તો બે એસનો વર્ગ એટલે કે પહેલાં પદનો વર્ગ કેવો થશે ફોર એસ સ્ક્વેર માઇનસ હોય તો માઇનસ બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે બે ગુણ્યા બે ચાર એસ વધતા બીજા પદનો વર્ગ એટલે એકનો વર્ગ એક તો આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તમારા બંને અવયવો કેવા મળે છે સમાન ત્યારે હંમેશા તમને આપેલી જે બહુપદી જે છે દ્વિઘાત બહુપદી એ કેવી હશે પૂર્ણ વર્ગ પદાવલી હવે અહીંયા વર્ગ આખો હોવાને લીધે આપણે શું કહી શકીએ કે ટુ એસ માઇનસ વન ગુણ્યા ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો એટલે કે એક અવયવ જે છે એ કયો થશે ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો અને બીજા અવયવમાં ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો માટે કહી શકીએ કે એસ બરાબર અહીંયા માઇનસ એક સામેની બાજુ જશે તો પ્લસ અને બે ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં તેવી જ રીતે અહીંયા જોઈએ તો માઇનસ એક સામેની બાજુ જશે એટલે પ્લસ અને બે ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં તો આપેલી બહુપદી જે છે એના શૂન્ય કયા થશે એકના છેદમાં બે અને એકના છેદમાં બે તો અહીં આપણે એક શૂન્યને આલ્ફા તરીકે અને બીજા શૂન્યને બીટા તરીકે લેતા તો આલ્ફા બરાબર લઈએ એકના છેદમાં બે અને બીટા બરાબર પણ શું થશે એકના છેદમાં બે લેતા હવે અહીં આપણે સંબંધ ચકાસીએ તો પહેલો સંબંધ કયો આવશે મિત્રો આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યના સરવાળો માટે શું છે એક્સનો સહગુણક છેદમાં શું આવશે એક્સના વર્ગનો સહગુણક તો અહીંયા આલ્ફાની કિંમત જોઈએ તો કયું છે વન બાય ટુ બીટાની કિંમત પણ કઈ છે વન બાય ટુ એક્સનો સહગુણક જે છે તો સોરી અહીંયા આપણે કયો આવશે એસ કારણ કે આપણે કયું આપેલું છે ચલ આપેલું છે એસ એટલે એસનો સહગુણક છેદમાં એસના વર્ગનો સહગુણક તો અહીંયા એસનો સહગુણક કયો આપેલો છે માઇનસ ચાર આગળ કઈ આવશે નિશાની માઇનસની છેદમાં એસના વર્ગનો સ ગુણો કયો છે ચાર તો અહીંયા ચાર હવે એકના છેદમાં બે અને એકના છેદમાં બે તો અહીંયા છેદ કેવો છે સરખો એટલે એક વત્તા એક એટલે કેટલો થશે બે માઇનસ માઇનસ પ્લસ એટલે ચારના છેદમાં ચાર તો ચાર એકું ચાર અહીંયા બે એકુ બે માટે આપણે શું મળે છે એક બરાબર એક હવે આપણે ચકાસીએ બીજો તો બીજો કયો આવશે આલ્ફા ગુણિયા તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થશે તો અચળપદ છેદમાં કયો એસના વર્ગનો સહગુણક એસના વર્ગનો સહગુણક તો આલ્ફા ગુણ્યા બીટા જોઈએ તો આલ્ફાની કિંમત કઈ છે એકના છેદમાં બે બીટાની કિંમત પણ એકના છેદમાં બે અચળપદ કયું આપેલું છે આપણને એક અને એસના વર્ગનો સહગુણક જે છે એ કયો છે ચાર તો અહીંયા એક એકું એક બે દુ ચાર બરાબર એકના છેદમાં ચાર તો અહીંયા પણ આપણને બંને તરફ કઈ મળે છે સરખો જવાબ તો માટે અહીંયા પણ આપણે કહી શકીએ કે જે સંબંધ જે છે તે સાબિત થાય છે તો આ રીતે આપણે કોઈ પણ દ્વિઘાત બહુપદી આપેલી હશે તો એના શૂન્ય શોધીશું અને ત્યાર પછી એના સહગુણકો સાથેનો સંબંધ ચકાસી શકીએ હવે લઈએ ત્રીજો પ્રશ્ન તો ત્રીજો જે દાખલો જોઈ શકાય છે છ એક્સનો વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાત એક્સ તો હવે તો અહીંયા આપણે પહેલાં શું કરીશું કે જે આપણે દ્વિઘાત બહુપદી આપે છે ને એના વ્યાપક સ્વરૂપ મને કે પહેલાં એક્સના વર્ગવાળું ઉપર ત્યારે એક્સવાળા ઉપર અને પછી અછળપદ તરીકેને દર્શાવી દઈએ તો અહીંયા કઈ થશે છ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ હવે પહેલાં આ બહુપદી બરાબર આપણે શું લઈએ ઝીરો તો અહીં છ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો લેતા હવે આપણે અહીંયા શું કરવાનું છે મધ્યમ પદના ભાગલા પાડવાના છે તો હવે અહીંયા કહી લેશો આપણે ગુણાકાર પહેલાં તો ગુણાકારમાં શું લેવાનું છે પ્રથમ અને અંતિમ પદ તો પ્લસ માઇનસ માઇનસ છ તેરી અઢાર એનો મતલબ કે અહીંયા અઢારના આપણે બે અવયવ એવા શોધવાના કે જેની બાદ બાકી કેટલું મળે સાત તો બે અવયવ કઈ આવશે નવ દુ અઢાર અને મધ્યમ પદ કયું છે મિત્રો માઇનસ અને મોટી સંખ્યા જે છે કઈ આવશે માઇનસ અને નાની સંખ્યા કઈ આવશે પ્લસ તો હવે અહીંયા આપણે દર્શાવીએ છ એક્સનો વર્ગ માઇનસ નવ એક્સ વત્તા બે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો હવે પ્રથમ બે પદ જે છે મિત્રો એમાંથી શું સામાન્ય આવશે ત્રણ એક્સ તો બાકીનો એવો જે હશે ત્રણ દૂ છ એટલે કે અહીંયા બે એક્સ માઇનસ ત્રણ તેરી નવ અને અંતિમ બે પદ જે છે એમાંથી માત્ર સામાન્ય શું આવશે એક એટલે બે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો હવે આ બંને પદોમાંથી સામાન્ય પદ જે છે એ કયું છે ટુ એક્સ માઇનસ થ્રી અને બીજું પદ કયું થશે થ્રી એક્સ પ્લસ વન બરાબર ઝીરો માટે અહીંયા આપણે કહી શકીએ કે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો અથવા થ્રી એક્સ ઝીરો માટે એક્સની કિંમત માઇનસ ત્રણ સામેની બાજુ જશે તો પ્લસ ત્રણના છેદમાં બે અથવા અહીંયા પ્લસ વન સામેની બાજુ જશે તો માઇનસ અને ત્રણ ગુણાકારમાંથી કયા જશે ભાગાકારમાં તો આપણને જે શૂન્ય જે છે કયા મળે છે ત્રણના છેદમાં બે અને એકના છેદમાં ત્રણ તો હવે અહીંયા એક શૂન્યને આપણે આલ્ફા અને બીજા શૂન્યને બીટા ધારી લઈએ તો અહીં આલ્ફા બરાબર ત્રણના છેદમાં બે અને બીટા બરાબર માઇનસ એકના છેદમાં ત્રણ લેતા ઓકે તો હવે અહીંયા પહેલાં આપણે શોધીએ આલ્ફા પ્લસ બીટા એટલે કે પહેલો સંબંધ જે ચકાસવાનો છે તે તો આલ્ફા પ્લસ બીટા બરાબર હવે આપણે ખ્યાલ છે કે અહીંયાથી શું આવશે માઇનસ બી બાય એ એટલે કે એક્સનો સહગુણક છેદમાં એક્સના વર્ગનો સહગુણક તો અહીંયા આલ્ફા જે છે એ કેટલું છે થ્રી બાય ટુ અને બીટા જે છે એ કયું છે માઇનસ વન બાય થ્રી બી એટલે કયો થશે એક્સનો સહગુણો તો એક્સનો સહગુણ કેટલો આપેલો છે આપણને માઇનસ સાત અને એ એટલે કે એક્સના વર્ગનો સહગુણ કેટલો છે છ હવે અહીંયા જોઈએ તો લસ્સા બે અને ત્રણનો લસ્સા કેટલો આવશે છ તો અહીંયા બે હોવાથી અંશને ત્રણ વડે ગુણવું પડશે તો ત્રણ તેરી નવ પ્લસ માઇનસ માઇનસ છેદમાં ત્રણ છે આપણે જોઈએ છીએ છ એટલે બે વડે ગુણવું પડશે તો અંશને પણ બે વડે ગુણો તો બે બરાબર માઇનસ માઇનસ પ્લસ સાતના છેદમાં છ નવમાંથી બે જશે તો સાત એટલે સાતના છેદમાં છ બરાબર સાતના છેદમાં છ ઓકે હવે એવી જ રીતે બીજો સંબંધ ચકાસે બીજો કયો છે શૂન્યોનો ગુણા કરેલ આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થશે સીના છેદમાં એ તો આલ્ફા આલ્ફાની કિંમત કઈ લીધેલી છે આપણે મિત્રો ત્રણના છેદમાં બે બીટાની કિંમત કઈ લીધેલી છે માઇનસ એકના છેદમાં ત્રણ સી એટલે કે અચળપદ તો અચળપદ કયો આપણને આપેલું છે માઇનસ ત્રણ અને એ એ કેટલું આપેલું છે છ માટે અહીંયા જોઈએ તો ત્રણ ત્રણ કટ થશે એટલે અહીંયા શું આવશે એક ગુણ્યા એટલે માઇનસ અને છેદમાં બે એવી રીતે અહીંયા ત્રણ દુ છ એટલે શું મળશે માઇનસ એકના છેદમાં બે તો અહીંયા બંને સંબંધો માટે આપણને ડાબી બાજુ બરાબર શું મળે છે જમણી બાજુ માટે આપણે કહી શકીએ કે સાબિત થાય છે હવે ત્યાર પછી જોઈએ ચોથો દાખલો ફોર યુ સ્કવેર પ્લસ એટ યુ તો હવે અહીંયા જુઓ તો અહીંયા અંતિમ પદ તમને આપેલું નથી તો જ્યારે અંતિમ પદ ના આપ્યું ત્યારે તમારે મધ્યમ પદના ભાગલા પાડવાની જરૂરિયાત નથી તો પહેલાં અહીંયા આપણે જે બહુપદી જે છે બરાબર એના બરાબર ઝીરો લઈએ તો અહીં ફોર યુ સ્ક્વેર પ્લસ એટ યુ બરાબર ઝીરો લેતા તો હવે જો અહીંયા શું કરો કે જ્યારે અંતિમ પદ પદના આપ્યું ત્યારે શું કરો કે બંને પદમાંથી તમે પહેલાં સામાન્ય લઈ લો તો અત્યારે બંને પદમાંથી સામાન્ય શું આવે છે ફોર યુ તો અહીંયા શું વધશે યુ અને અહીંયા શું વધશે બે એટલે યુ પ્લસ ટુ હવે જે રીતે અહીંયા જુઓ તો આ બંને અવયવો જે છે એ ગુણાકારમાં છે અને બંનેનો ગુણાકાર ઝીરો છે તેવી જ રીતે અહીંયા પણ આ બે અવયવો છે અને બંને અવયવોનો ગુણાકાર કયો છે ઝીરો માટે અહીંયા આપણે કહી શકીએ કે ફોર યુ બરાબર ઝીરો અથવા તો યુ પ્લસ ટુ બરાબર ઝીરો માટે અહીંયા કહી શકો કે યુ બરાબર ઝીરોના છેદમાં ચાર એટલે ઝીરો અને અહીંયા પ્લસ બે સામેની બાજુ જશે તો માઇનસ એટલે યુ બરાબર માઇનસ ટુ તો અહીંયા જે એક શૂન્ય જે છે ઝીરો મળે છે ને બીજું શૂન્ય માઇનસ બે મળે છે તો અહીંયા આપણે લઈએ અહીં આલ્ફા બરાબર શું લઈ લઈએ ઝીરો અને બીટા બરાબર બીજું શૂન્ય લઈએ કયું છે માઇનસ બે લેતા હવે અહીંયા આપણે સંબંધ ચકાસીએ તો પહેલો સંબંધ કયો આવશે શૂન્યોનો સરવાળો બરાબર શું થશે માઇનસ બી બાય એ હવે માઇનસ બી એટલે યુનો સહગુણક થશે અને એ એટલે યુના વર્ગનો સહગુણક તો આલ્ફાની કિંમત કઈ છે ઝીરો બીટાની કિંમત કઈ છે માઇનસ બે બી એટલે યુનો સહગુણ કયો છે આઠ પણ આગળ માઇનસની નિશાની અને એ જે છે એ યુના વર્ગનો સહગુણક એટલે કેટલો થશે ચાર હવે અહીંયા ઝીરો પ્લસ માઇનસ માઇનસ બે અને અહીંયા શું આવશે ચાર દુ આઠ એટલે કેટલો આવ્યું માઇનસ બે તો ઝીરો માઇનસ બે માઇનસ બે બરાબર માઇનસ બે હવે એવી રીતે બીજો સંબંધ બીજા સંબંધ માટે શું આવશે બરાબર સીના છેદમાં એ તો અહીંયા આલ્ફા કયું આપેલું છે આપણને ઝીરો બીટા કયું છે માઇનસ બે સી એટલે કે અચળપદ પણ આપેલી બહુપદીમાં અચળપદ નથી એટલે આપણે એને શું લેશું ઝીરો અને એ કેટલું આપેલું છે ચાર તો ઝીરો ગુણ્યા માઇનસ બે ઝીરો અને ઝીરોના છેદમાં ચાર એટલે પણ ઝીરો અહીંયા બંને સંબંધોમાં ડાબી બાજુ બાજુ માટે કહી શકીએ કે સાબિત થાય છે ઓકે હવે જોઈએ પાંચમું કયું છે ટી સ્ક્વેર માઇનસ ફિફ્ટીન હવે અહીંયા જો અહીંયા તમને મધ્યમ પદ આપેલું નથી તો જ્યારે મધ્યમ પદ ના આપેલું હોય ત્યારે આપણે કઈ રીતે અવયવ શોધીશું તો અહીં પહેલા તો ટી સ્ક્વેર માઇનસ પંદર બરાબર ઝીરો લેતા હવે જ્યારે મધ્યમ પદના આપેલું ત્યારે મેં તમને આગળ પણ કીધેલું છે કે ત્યારે શું કરવાનું છે આપેલી જે બહુપદી જે છે એને કયા સ્વરૂપમાં ફેરવાનું છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો અહીંયા જુઓ તો ટીનો વર્ગ એટલે શું થશે ટી આખાનો વર્ગ હવે પંદર એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો અહીંયા આપણે શું કરશું એને પહેલાં આપી દઈશું વર્ગમૂળ અને પછી એનો વર્ગ કરીશું તો એ કયા સ્વરૂપમાં થઈ ગયું એસ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો એસ્ક્વેર માઇનસ બી અવયવ કયા થશે એક વખત માઇનસ એક વખત પ્લસ તો એક વખત માઇનસ લઈએ તો ટી માઇનસ વર્ગમૂળમાં પંદર અને બીજો અવયવ થશે પ્લસ વર્ગમૂળમાં પંદર બરાબર ઝીરો તો અહીંયા બંને અવયવ બરાબર આપણે ઝીરો કહી શકીએ તો ટી માઇનસ વર્ગમૂળમાં પંદર બરાબર ઝીરો અથવા તો ટી પ્લસ વર્ગમૂળમાં પંદર બરાબર ઝીરો હવે માઇનસ વર્ગમૂળમાં પંદર સામેની બાજુ જશે તો પ્લસ અને એવી રીતે પ્લસ સામેની બાજુમાં જશે તો માઇનસ એટલે કે અહીંયા આપણને બે શૂન્ય ક્યાં મળે છે વર્ગમૂળમાં પંદર માઇનસ વર્ગમૂળમાં પંદર હવે એક શૂન્ય બરાબર આપણે શું લઈ લેશું અહીંયા ઝીરો થતો જે કીધું આલ્ફા અને બીટા તો અહીં આલ્ફા બરાબર શું લઈએ વર્ગમૂળમાં પંદર અને બીટા બરાબર શું લઈએ માઇનસ વર્ગમૂળમાં પંદર હવે સંબંધ ચકાસીએ તો પહેલો સંબંધ કયો થશે આલ્ફા પ્લસ બીટા તો આલ્ફા પ્લસ બીટા એટલે શું થશે માઇનસ બીના છેદમાં એ હવે આલ્ફાની કિંમત કઈ છે વર્ગમૂળમાં પંદર પ્લસ બીટાની કિંમત કઈ છે માઇનસ વર્ગમૂળમાં પંદર હવે બી એટલે શું થશે એ જે આપણને ચલ આપેલો છે એ કયો છે ટી તો બી એટલે શું થશે ટીનો સહગુણક પણ અહીંયા ટીવાળું પદ આપેલું નથી એટલે એનો સહગુણો કયો થશે ઝીરો અને એ એટલે ટીના વર્ગનો સહગુણક એટલે એ કેટલો થશે એક તો હવે અહીંયા વર્ગમૂળમાં પંદર પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં પંદર બરાબર ઝીરોના છેદમાં એક એટલે શું થશે ઝીરો અને પંદર માઇનસ વર્ગમૂળમાં પંદર પણ ઝીરો એટલે ઝીરો બરાબર ઝીરો હવે ત્યાર પછી લઈએ બીજો સંબંધ તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ તો આલ્ફા કયું છે આપણું વર્ગમૂળમાં પંદર બીટા કયું છે માઇનસ વર્ગમૂળમાં પંદર સીની કિંમત આપણને કઈ છે એટલે કે અચળપદ કયું છે માઇનસ પંદર અને એટલે કે ટીના વર્ગનો સહગુણો કયો છે એક તો પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં પંદર પંદર તો જે આગળ પણ મેં કીધું છે જ્યારે બંને સંખ્યા વર્ગમૂળમાં હોય અને સંખ્યા સરખી હોય અને એનો વર્ગ જે છે એ શું થશે તો વર્ગમૂળ અહીંયાથી દૂર થશે એટલે આપણને જવાબ શું મળશે પંદર એવી જ રીતે અહીંયા માઇનસ પંદરના છેદમાં એક એટલે માઇનસ પંદર તો બંને સંબંધોમાં આપણી ડાબી બાજુ બરાબર શું છે જમણી બાજુ માટે આપણે કહી શકીએ કે સાબિત થાય છે ત્યાર પછી જોઈએ છઠ્ઠો દાખલો થ્રી એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર તો અહીંયા પહેલા અહીં આપણે જે આપેલી જે છે બહુપદી બરાબર શું લઈએ ઝીરો તો અહીં થ્રી એક્સ 4 માઇનસ એક્સ માઇનસ ફોર બરાબર ઝીરો લેતા તો અહીંયા જોઈએ તો ગુણાકાર આપણને જે મળશે ગુણાકાર કયો હશે તો પ્લસ માઇનસ માઇનસ ત્રણ ચોક બાર તો અહીંયા આપણે જોઈએ તો ગુણાકાર આપણને કેવો મળે છે માઇનસ એનો મતલબ કે બારના બે અવયવ એવા શોધવાના જેની બાદ બાકી તમારું મધ્યમ પદ થાય હવે મધ્યમપદનો પદનો ગુણ કયો છે એક તો બારના બે અવયવ એવા શોધો કે જેની બાદ બાકી શું થાય એક તો ચાર તેરી બાર મધ્યમ પદ કેવું છે માઇનસ તો મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા કઈ આવશે પ્લસ માટે કહી શકીએ અહીંયા ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ વધતા ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો હવે પ્રથમ બે પદ જે છે એમાંથી શું સામાન્ય નીકળશે માત્ર એક્સ તો બાકીનો અવયવ કયો વધશે ત્રણ એક્સ માઇનસ ચાર એવી જ રીતે અંતિમ બે પદમાંથી માત્ર શું સામાન્ય નીકળશે એક એટલે કયો બાકીનો અવયવ રહેશે ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો તો એક અવયવ જે છે એ કયો છે થ્રી એક્સ માઇનસ ફોર અને બીજો અવયવ કયો છે એક્સ પ્લસ વન માટે થ્રી એક્સ માઇનસ ફોર બરાબર ઝીરો અથવા એક્સ પ્લસ વન બરાબર ઝીરો માટે એક્સ બરાબર શું થશે ચારના છેદમાં ત્રણ અથવા પ્લસ વન સામેની બાજુ જશે તો માઇનસ એટલે એક્સ બરાબર માઇનસ એક તો અહીં આલ્ફા બરાબર શું લેશું ચારના છેદમાં ત્રણ અને બીટા બરાબર શું લેશું બીજું શૂન્ય માઇનસ એક હવે આપણે સંબંધ ચકાસીએ તો પહેલો સંબંધ કયો છે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં તો આલ્ફાની કિંમત કઈ છે ચારના છેદમાં ત્રણ અને બીટાની કિંમત કઈ છે માઇનસ એક બી એટલે શું થશે એક્સનો સ ગુણોક તો એક્સનો સ ગુણો કયો છે માઇનસ અને અહીંયા માઇનસ માઇનસ એક છેદમાં એ એટલે એક્સના વર્ગનો સ ગુણો તો એક્સના વર્ગનો સો કયો છે ત્રણ માટે ચારના છેદમાં ત્રણ પ્લસ માઇનસ માઇનસ એક બરાબર માઇનસ માઇનસ પ્લસ એકના છેદમાં ત્રણ હવે લસા લો તો ત્રણ એકવું ત્રણ ચારમાંથી ત્રણ જાય તો એક એટલે એકના છેદમાં ત્રણ બરાબર એકના છેદમાં ત્રણ તો હવે બીજો સંબંધ ચકાસીએ આલ્ફા ગુણ્યા બીટા તો આલ્ફા ગુણ્યા બીટા એટલે શું થશે સીના છેદમાં એ તો આલ્ફાની કિંમત કઈ આપેલી છે ચારના છેદમાં ત્રણ બીટાની કિંમત કઈ છે માઇનસ એક સી એટલે શું થશે અચળપદ તો અચળપદ કેટલું આપેલું છે માઇનસ ચાર અને એટલે એક્સના વર્ગનો સ જે કેટલો છે ત્રણ તો હવે અહીંયા પ્લસ માઇનસ માઇનસ ચાર એકુ ચાર છેદમાં ત્રણ બરાબર માઇનસ ચારના છેદમાં ત્રણ તો બીજા માટે પણ અહીંયા ડાબી બાજુ બરાબર શું થાય છે જમણી બાજુ માટે કહી શકે કે સાબિત થાય છે તો આ રીતે કોઈ પણ દ્વિઘાત બહુપદી આપેલી હોય તો તેના શૂન્ય શોધીને આપણે સહગુણકોનો સંબંધ ચકાસી શકીએ હવે જોઈએ પ્રશ્ન બે તો નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો એટલે કે અહીંયા દરેક રકમમાં આપણને જે બે કિંમતો આપેલી છે બે કિંમતો પૈકી એક કિંમત જે છે એ શૂન્યનો સરવાળો છે જ્યારે બીજી કિંમત એ શૂન્યનો ગુણાકાર છે તો શૂન્યના સરવાળાને આપણે કેના વડે દર્શાવે છે આલ્ફા પ્લસ બીટા અને શૂન્યના ગુણાકારને આપણે આલ્ફા ગુણ્યા બીટા તો અહીંયા આપણે કહી શકીએ કે અહીં જે પહેલી કિંમત જે છે એ કઈ થશે સરવાળો લખે આલ્ફા પ્લસ બીટા બરાબર શું આપેલું છે એકના છેદમાં ચાર જ્યારે બીજી કિંમત એ શું થશે ગુણાકારણ કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર માઇનસ એક હવે આપણે આ બંને કિંમત આપેલી છે હવે એના આધારે આપણે કઈ રીતે દ્વિઘાત બહુપદી મેળવશું તો એ લખો કે માટે માંગેલ દ્વિઘાત બહુપદી માંગેલ દ્વિઘાત બહુપદી તો કાલે કી મેં કીધેલું હતું એ રીતે કયો આવશે કે પી ઓફ એક્સ બરાબર બરાબર કયો આવશે સમીકરણ વાપરવાનું છે કે કે કાઉસમાં એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ વત્તા આલ્ફા બીટા તો હવે અહીંયા જોઈએ તો કે બરાબર એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી છે મિત્રો એકના છેદમાં એક્સ વધતા અલ્ફા ગુણ્યા બીટાની કિંમત કઈ છે માઇનસ એક તો હવે અહીંયા કે સાદરૂપ આપીએ તો એક્સનો વર્ગ માઇનસ એક ગુણ્યા એક્સ એક્સના છેદમાં ચાર પ્લસ માઇનસ માઇનસ એક હવે અહીંયા જુઓ તો અહીંયા આપણે ત્રણેય પદમાં એક પદમાં છેદમાં શું આપણું છે ચાર તો અહીંયા આપણે શું લેશું ચાર લસા તો ચાર લસા લેશો તો અહીંયા આપણે ચાર વડે ગુણીએ તો શું થશે ચાર એક્સનો વર્ગ માઇનસ અહીંયા ગુણવાન જરૂર નથી એટલે એક્સ અહીંયા ચાર વડે ગુણશું એટલે માઇનસ ચાર હવે અહીંયા જે છેદ જે છે ને આપણે શું કરીશું સામાન્ય તરીકે કેના છેદમાં દર્શાવીએ તો અહીંયા શું થશે કેના છેદમાં ચાર કાઉસમાં ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર કે જે આપણી માંગેલ બહુપદી થશે હવે તમે ચકાસી શકો કે દાખલા તરીકે જ્યારે આપણે કહીએ આલ્ફા પ્લસ બીટ એટલે કે શૂન્યનો સરવાળો શું થશે માઇનસ બીના છેદમાં એ તો અહીંયા બી જે છે કેટલું છે માઇનસ એક તો માઇનસ બી શું થશે પ્લસ એક અને એટલે ચાર તો એકના છેદમાં ચાર જે તમને અહીંયા આપેલું છે પછી શૂન્યનો ગુણાકાર એટલે શું થશે સીના છેદમાં એ તો સી કેટલું આપેલું છે માઇનસ ચાર અને એ કેટલું આપેલું છે ચાર તો માઇનસ ચારના છેદમાં ચાર એટલે શું થશે માઇનસ એક હવે રીતે લઈએ બીજું દાખલો તો અહીંયા પાછો શૂન્યનો સરવાળો જે પહેલો આપેલો છે કયો છે વર્ગમૂળમાં બે એટલે કે આલ્ફા પ્લસ બીટા શું થશે અને આલ્ફા ગુણ્યા બીટા શું થશે એકના છેદમાં ત્રણ માટે કહી શકે કે માંગેલ બહુપદી અથવા તો માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર કંઈ થશે કેના કાઉસમાં એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા તો અહીંયા જોઈએ તો કે એક્સનો વર્ગ આલ્ફા પ્લસ બીટાની કિંમત કઈ આપેલી છે વર્ગમૂળમાં બે તો વર્ગમૂળમાં બે ગુણ્યા એક્સ વધતા આલ્ફા બીટાની કિંમત કયા આપેલી છે એકના છેદમાં ત્રણ તો બરાબર અહીંયા શું થશે કે કાઉન્સમાં એક્સનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં બે એક્સ એકના છેદમાં ત્રણ હવે જો મિત્રો અહીંયા શું કરશું કે અહીંયા આપણે જોયો તો છેદ દર્શાવેલો હતો પરંતુ અહીંયા આપણે જે છેદ છે એટલે કે ત્રણ છેદ છે એને ડાયરેક્ટલી પહેલાં બાર જ લખી દઈએ તો કેના છેદમાં ત્રણ તો એટલે કે લસા સ્વરૂપે આના ત્રણ વડે ગુણવું પડશે એટલે ત્રણ એક્સનો વર્ગ અહીંયા ત્રણ વડે ગુણો તો ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે એક્સ અને અહીંયા ગુણવાની જરૂર નથી એટલે એક તો અહીંયા જે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ વર્ગમૂળમાં બે એક્સ વત્તા એક આપણી માંગેલ બહુપદી થશે પરંતુ કેના છેદમાં 3 એક માત્ર શું છે એક અચળાંક કે જેના વડે ગુણવા છતાં પણ તમારી બહુપદીમાં અથવા તો એના શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકારમાં કોઈ ફેરફાર થશે નહીં ઓકે ત્યાર પછી ત્રીજા દાખલામાં જોઈએ તો અહીં આલ્ફા પ્લસ બીટા જે છે એની કિંમત કેટલી આપેલી છે ઝીરો અને આલ્ફા ગુણ્યા બીટા એની કિંમત કે આપેલી છે વર્ગમૂળમાં પાંચ તો હવે અહીંયા પણ લખીએ માટે માંગેલ દ્વિઘ બહુપદી માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર શું થશે કે કાઉસમાં એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ વધતા આલ્ફા ગુણ્યા બીટા તો કે કાઉસમાં એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત કઈ છે ઝીરો એટલે ઝીરો ગુણ્યા એક્સ વધતા આલ્ફા ગુણ્યા બીટાની કિંમત કઈ છે વર્ગમૂળમાં પાંચ માટે એક્સનો વર્ગ માઇનસ ઝીરો ગુણ્યા એક્સ એટલે ઝીરો એટલે માઇનસ ઝીરો વત્તા વર્ગમૂળમાં પાંચ માટે કે બર કે કાઉન્સમાં શું થશે એક્સનો વર્ગ વત્તા વર્ગમૂળમાં પાંચ કે જે આપણે માંગેલ દ્વિઘાત બહુપદી થશે ઓકે ત્યાર પછી લઈએ ચોથો દાખલો તો અહીં પણ પહેલા લઈએ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવશે એક અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થશે એક માટે માંગેલ દ્વિઘાત બહુપદી માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર શું થશે કે કાઉન્સમાં એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા વત્તા આલ્ફા ગુણ્યા બીટા તો બરાબર કે કાઉસમાં એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત કઈ છે એક એટલે કે એક ગુણ્યા એક્સ વધતા આલ્ફા બીટાની કિંમત પણ કઈ છે એક માટે એક્સ સોરી કે કાઉસમાં એક્સનો વર્ગ માઇનસ પ્લસ એક્સ પ્લસ એક તો એક્સનો વર્ગ માઇનસ એક્સ પ્લસ એ શું થશે માંગેલ દ્વિઘાત બહુપદી આવી રીતે પાંચમો દાખલો જોઈએ તો અહીં પ્રથમ કિંમત જે છે એ કહી છે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા જે કેટલો છે માઇનસ એકના છેદમાં ચાર આલ્ફા બીટા એટલે શું થશે શૂન્યોનો ગુણાકાર એકના છેદમાં ચાર માટે માંગેલ દ્વિઘાત બહુપદી ઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર કે એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા તો કે કાઉન્સમાં એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત કઈ આપેલી છે માઇનસ એકના છેદમાં ચાર એક્સ અને આલ્ફા ગુણ્યા બીટાની કિંમત એકના છેદમાં ચાર બરાબર કે અહીંયા જોઈએ તો એક્સનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ એક ગુણ્યા એક્સ એક્સના છેદમાં ચાર પ્લસ એકના છેદમાં ચાર તો અહીંયા લસ્સા કયો આવશે ચાર અને લસ્સાને ડાયરેક્ટલી આપણે બાર દર્શાવી દઈએ તો કેના છેદમાં ચાર તો અહીંયા કાઉસમાં અને ચાર વડે ગુણવું પડશે એટલે ચાર એક્સનો વર્ગ વધતા અહીંયા ગુણવાની જરૂર નથી એટલે એક્સ અને અહીંયા પણ ગુણવાની જરૂર નથી એટલે એક તો માંગલિક દિઘાત બહુ કઈ થશે ચાર એક્સનો વર્ગ વધતા એક્સ વધતા એક પણ એની સાથે કયો અછડાંક આવશે કેના છેદમાં ચાર ત્યાર પછી લાસ્ટ સમજોઈએ તો અહીં આલ્ફા પ્લસ બીટા જે છે એ કેટલું આપેલું છે ચાર અને ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા કેટલો આપેલું છે એક માટે માંગેલ દ્વિઘાત બહુપદી માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર કે કાઉસમાં એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા વત્તા આલ્ફા ગુણ્યા બીટા બરાબર કે અહીંયા એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી આપેલી છે ચાર ગુણ્યા એક્સ અને આલ્ફા ગુણ્યા બીટાની કિંમત કેટલી આપેલી છે એક બરાબર કે કાઉસમાં એક્સનો વર્ગ માઇનસ ચાર ગુણ્યા એક્સ માઇનસ ફોર એક્સ પ્લસ એક તો એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ વધતા કે શું થશે માંગેલ દ્વિઘાત બહુપદી અને સાથે અચળ કયો હશે તો આ રીતે કોઈ પણ શૂન્યના સરવાળા અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય તો આપણે આ સૂત્રના ઉપયોગની મદદથી દ્વિઘાત બહુપદી શોધી શકીએ